માં એક ગોઝાર અકસ્માતની ઘટના બની છે, જેમાં એક ટ્રક પાછળ કાર ઘૂસી જતા કારમાં સવાર 5 મિત્રોમાંથી 2 મિત્રોના મોત નિપજ્યા છે, જ્યારે 3 મિત્રો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. મોડી રાત્રે જામફળવાડી કેનાલ પાસે બનેલી ઘટનામાં ઊભી રહેલી ટ્રક પાછળ પૂર ઝડપે આવતી કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને થતાં સ્થળ ઉપર પહોંચી જઈ રેસ્ક્યુ હાથ ધરાયું હતું. જોકે ઘટનામાં 2ના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 3ને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગઈકાલ રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ જામફળવાડી જે રોડ છે કેનાલની બાજુમાં, ત્યાં યમુના એસ્ટેટની પાછળ શેડ નંબર 66ના ગેટ પાસે એક આઈસર પાર્ક કરેલું હતું, જેની પાછળથી એક ટાટા હેરિયરના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી અને આ જે ટ્રક ઉભેલી હતી તેની પાછળના ભાગે વાહનનો અકસ્માત કરી અને અકસ્માત કરેલ છે. અને આ બનાવમાં અંદર 5 જે વ્યક્તિ બેસેલા હતા તેમાંથી છગન રામપ્રસાદ ગુપ્તા તેમજ જયેશ રમજીતભાઈ ગરાસિયા નામના જે વ્યક્તિ છે એ બંને મરણ ગયેલ છે, અને તે સિવાય ભરતભાઈ શાલિગ્રામ નિષાદ તેમજ ટીંકુસિંહ પ્રદીપસિંહ રાજપૂત 9 હાલ ઇજાગ્રસ્ત છે ને વાહનમાં નથી, જેઓને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. અને તે સિવાયનો આ ગાડીનો જે ચાલક હતો આનંદભાઈ, જે એના પૂરા નામની હાલ ખ્યાલ નથી, તપાસ ચાલુ છે, તે કોઈ અન્ય હોસ્પિટલમાં દાખલ થયો છે, પણ હાલ અમારી પાસે કોઈ વધતી કે જાણકારી મળેલ નથી. અને આમાં જે મરણ જનાર છે છગનભાઈ રામપ્રસાદ ગુપ્તા, તેમના ભાઈ શૈલેજ રામપ્રસાદ ગુપ્તાની હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે અને આગળની તપાસ ચાલુ છે. વાહનમાં જે 2 વ્યક્તિ હતા એ મરણ ગયેલ છે, તેમજ 2 છે એ વાહનમાં નથી, અને ત્રીજો જે ચલાવનાર 5મો વ્યક્તિ છે એ હાલ ક્યાં દાખલ છે એની માહિતી નથી. એટલે ખરેખર ક્યાંથી આવતા હતા અને શું કામથી જતા હતા એ કોઈ માહિતી મળેલ નથી, એ તપાસ ચાલુ છે. સીટીએમ વિસ્તારમાં રહેતા 5 મિત્રો ફરવા નીકળ્યા હતા અને પરત ઘરે ફરી રહ્યા હતા, ત્યારે જામફળવાડી કેનાલ પાસે ઊભી રહેલી ટ્રકની પાછળ એકાએક કાર ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં જયેશ ગરાસિયા અને છગન ગુપ્તાનું મોત નિપજ્યું, જ્યારે ભરત નિષાદ, ટીકુ રાજપૂત અને આનંદ ડાંગી જે કાર ડ્રાઈવ કરતો હતો તે ગંભીર રીતે ઘાયલ થયા. તેઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. લવ જેહાદની ઘટનાઓ વચ્ચે શહેરના ગોત્રી ગામમાં વિધર્મી યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર સહિત